વંદે માતરમ બાલ દોસ્તો, કેમ છો? મજામાં? આગળના ચિત્રમાં આપણે સરસ મજાનો અક્ષર લેખન કરતા શીખી ગયા અને એમાં સરસ મજાનો શેડિંગ રંગ પૂરતા શીખી ગયા. હવે આપણે પાના નંબર 24 પર આપેલું ફ્રી હેન્ડ ચિત્ર દોરવાનું છે. તો એના માટે આપણે આ જે ખાલી બોક્સ આપેલું છે એમાં 8x12 એટલે કે જેની પહોળાઈ 8 સેન્ટીમીટર હોય અને લંબાઈ 12 સેન્ટીમીટર હોય એવું લંબચોરસ દોરવાનું છે. બરાબર બાળ દોસ્તો? ત્યારબાદ એમાં 2-2 સેન્ટીમીટરના આ રીતે 2-2 સેન્ટીમીટરના માપ લઈ અને નાના નાના ટપકા કરી દેવાના છે. પહોળાઈમાં પણ અને લંબાઈમાં પણ તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે ટપકા કરી અને અંદર ચેક્સ પાડી દેવાની છે. તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો બાળ દોસ્તો, નાના નાના ખાનાઓ આપેલા છે, એવા આપણે સૌ પ્રથમ દોરવાના છે. તો આપણે અહીંયાથી ખાના દોરવાનું શરૂ કરીશું. જુઓ બાળ દોસ્તો, આ રીતે 2-2 સેન્ટીમીટરનું માપ લીધેલું છે. ત્યાંથી આપણે ઊભી લીટી અને આડી લીટી વડે ચેક્સ દોરવાની કોશિશ કરીશું. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે 8x12નું લંબચોરસ દોરવાનું છે. ત્યારબાદ અંદર 2 સેન્ટીમીટરના માપ લઈ અને ઊભી અને આડી લીટી દોરી ચેક્સ દોરવાની છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે ચેક્સ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે એમાં આપેલી સરસ મજાની ડિઝાઇનો દોરવાની છે. બરાબર? તો એને આપણે ફ્રી હેન્ડ કહીશું. તો તમને બંને બાજુએ દોરતા ન આવડે તો એક બાજુએ દોરી અને બીજી બાજુએ ફોલ્ડ કરી અને છાપી શકો છો. બરાબર? તમે જોઈ શકો છો બાળ દોસ્તો, સૌ પ્રથમ આ પહેલા બોક્સમાં પાંદડા શેપ જેવો આકાર દર્શાવેલો છે. બરાબર? ત્યારબાદ આ બે બોક્સમાં ગોળ એટલે કે અર્ધગોળ સી ફોર કેટ જેવો આકાર દોરેલો છે. જુઓ બાળ દોસ્તો આ રીતે. ત્યારબાદ એની બાજુના જ બોક્સમાં એને કર્વ લાઇન કરી અને કમ્પ્લીટ કરેલું દેખાઈ રહ્યું છે. જુઓ બાળ દોસ્તો, ત્યારબાદ એને અહીંયાથી સ્લાન્ટિંગ લાઇન વડે આ રીતે જોઈન્ટ કરેલું છે. બરાબર? ત્યારબાદ બાળ દોસ્તો અહીંયા જુઓ, આ કર્વ લાઇનને થોડી નાની દોરવાની છે એટલે બાજુમાં બીજી કર્વ લાઇન કરી અને પાંદડા જેવો શેપ તમે બનાવી શકો. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, ત્યારબાદ અહીંયાથી આ રીતે, ત્યારબાદ કર્વ લાઇન વડે ફરી એક બોક્સમાં કમ્પ્લીટ કરવાનું છે અને ત્યારબાદ અહીંયા 5 શેપ જેવો આકાર બને એ રીતે અહીંયા કર્વ લાઇન કરી અને બીજી કર્વ લાઇન વડે જોઈન્ટ કરી અને અહીંયાથી આ કર્વ લાઇન વડે દીવા જેવો આકાર, દીવાની નીચેનો આકાર કેવો હોય એવો આકાર બનાવી આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ બાળ દોસ્તો, વમળયુક્ત રેખા વડે આ રીતે ત્યારબાદ અહીંયા 5 શેપ જેવો આકાર દોરી અને કમ્પ્લીટ કરી દેવાનું છે. જુઓ બાળ દોસ્તો, આ રીતે તમારે સરસ મજાનું ચિત્ર કમ્પ્લીટ કરી દેવાનું છે. જુઓ બાળ દોસ્તો, એક બાજુનું સરસ મજાનું ચિત્ર આપણે દોરી નાખ્યું છે. બરાબર ને બાળ દોસ્તો? તો તમારે હવે બીજી બાજુ આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી એટલે કે
અહીંયાથી ફોલ્ડ કરી અને સામેની સાઈડ છાપી દેવાનું છે. જુઓ બાળ દોસ્તો, વચ્ચે સ્કેલ મૂકી અને આ રીતે ઘસવાથી બીજી બાજુ છપાઈ જશે. બરાબર ને બાળ દોસ્તો? તમે જોઈ શકો છો, આની પહેલાં પણ તમે એક ચિત્રમાં શીખી ગયા. જુઓ બાળ દોસ્તો, આ રીતે કરશો એટલે છપાઈ જશે. બરાબર? અને ન છપાય તો તમારે હજુ ડાર્ક કરી અને તમે એ વસ્તુને છાપી શકો છો. બરાબર? તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ જ રીતે બીજી બાજુએ પણ આપણે ચિત્ર કમ્પ્લીટ કરી દેવાનું છે. એટલે આપણું ફ્રી હેન્ડ સરસ મજાનું તૈયાર થઈ જશે. બરાબર ને બાળ દોસ્તો? આ રીતે તમે ફ્રી હેન્ડ તૈયાર કરી શકો છો. તો જોઈ શકો છો બાળ દોસ્તો, અહીંયા આપણું સરસ મજાનું ફ્રી હેન્ડ તૈયાર થઈ ગયું છે. આ ફ્રી હેન્ડને આપણે સ્કેચ પેનની બોર્ડર કરી અથવા તો બ્લેક સ્કેચ પેનની બોર્ડર કરી અને આપણે સરસ મજાનું કમ્પ્લીટ કરી દઈશું. બરાબર બાળ દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ મજાનું સ્કેચ પેન કરી અને ફ્રી હેન્ડ તૈયાર કરી દીધું છે. તો હવે આમાં આપણે રંગ ભરતા શીખીશું. બરાબર ને બાળ દોસ્તો? તો આપણે આગળ મહાભારતમાં જોઈ ગયા, ફૂલદાનીમાં જોઈ ગયા. બરાબર ને? લાઇટ અને ડાર્ક કલરનું કોમ્બિનેશન લેવાનું. અને મહાભારતમાં આપણે સરસ મજાનું શેડિંગ કરતા પણ શીખી ગયા. બરાબર ને બાળ દોસ્તો? તો અહીંયા પણ આપણે શેડિંગ રંગ વડે તે આ ચિત્રને કમ્પ્લીટ કરી દેવાનું છે. સૌ પ્રથમ હું યલો અને ઓરેન્જ કલર લઈશ અને ત્યારબાદ હું પિંક અને પર્પલ કલર લઈશ. તમે આ રીતે લાઇટ અને ડાર્ક પણ કલર કરી શકો છો. અહીંયા બાજુમાં આપેલો છે એવો સાદો કલર પણ કરી શકો છો, પરંતુ મેં અહીંયા શેડિંગ શીખવેલું છે તો આપણે શેડિંગનો ઉપયોગ કરીને કેમ ન કરીએ. એટલા માટે હું અહીંયા શેડિંગ કલર વડે રંગ પૂરીશ. સૌ પ્રથમ હું ઓરેન્જ અને યલો કલર લઈશ. તો આ વચ્ચેની જે ડિઝાઇન છે એમાં કોર્નરથી, એટલે કે જ્યાં ખૂણો પડે છે ત્યાંથી ડાર્ક કલર કરી અને ત્યારબાદ હું બાકીના શેપમાં પીળો કલર પૂરી અને આકારને કમ્પ્લીટ કરીશ. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે રંગ ભરવાનું છે. ધીરે ધીરે રંગ ભરવાનો છે. રંગ ભરતી વખતે શું ધ્યાન રાખવાનું છે બાળ દોસ્તો? નીચેનું પેપર વ્હાઈટ ન દેખાય અને વ્યવસ્થિત રીતે રંગ ભરી શકાય. ત્યારબાદ હું યલો કલર લઈ અને આ શેપને કમ્પ્લીટ કરી દઈશ. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમે શેડિંગ આગળ મહાભારત અક્ષર લેખનમાં શીખી જ ગયા છો. એ જ રીતે તમારે આમાં પણ કરવાનું છે. બરાબર બાળ દોસ્તો? ચિત્રને સ્કેચ પેન અથવા તો બ્લેક પેન વડે બોર્ડર કર્યા બાદ વ્હાઇટ કલરની પેન્સિલથી જે ચેક્સ છે એ તમારે ઇરેઝ કરી દેવાની છે. બરાબર ને બાળ દોસ્તો? ત્યારબાદ હું પર્પલ અને પિંક કલર લઈશ. પર્પલ કલર ડાર્ક અને પિંક કલર લાઇટ, એટલે કે લાઇટ અને ડાર્ક કલરનું કોમ્બિનેશન થયું કે નહીં બાળ દોસ્તો? હા. તો હવે હું અહીંયા પિંક કલર લઈશ સૌ પ્રથમ. અને આ ઉપરનો સૌથી પહેલો શેપ છે ત્યાં હું અડધા ભાગમાં પિંક કલર કરીશ. આ રીતે બાળ દોસ્તો તમારે ધીરે ધીરે કરવાનું છે અને બહાર ન નીકળે અને નીચેનું વ્હાઇટ પેપર ન દેખાય એની પણ કાળજી રાખવાની છે.
તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે તમારે રંગ ભરવાનો છે. અડધા આકારમાં પિંક અને અડધા આકારમાં પર્પલ. તમે અહીંયા ત્રણ કલરનું કોમ્બિનેશન પણ લઈ શકો, જેમ કે અહીંયા ઓરેન્જ યલો અને રેડ, ઓરેન્જ યલો અને ગ્રીન, એવી રીતે પણ લઈ શકો. તમારા મનપસંદ કોઈ પણ રંગો તમે પૂરી શકો છો બાળ દોસ્તો, બરાબર. એ જ રીતે બંને ભાગે અંદાજે સરખા કલર થાય એ રીતે પિંક કલરને આપણે પૂરી દઈશું. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ જ રીતે તમારે રંગ ભરવાના છે. ત્યારબાદ જે અડધો આકાર બચી ગયો છે એમાં હું પર્પલ એટલે કે જાંબલી રંગ ભરીશ, અને જાંબલી રંગ અને પિંક કલરને એકદમ મિક્સ કરી દેવાનો છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મેં શેડિંગ કરી અને જાંબલી અને ગુલાબી કલરનું સરસ મજાનું કોમ્બિનેશન કર્યું છે. એ જ રીતે આ બાજુએ પણ જાંબલી કલર અને પિંક કલરને સરખી રીતે મિક્સ કરી અને રંગ ભરી દેવાનો છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આપણું ચિત્ર સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે, બરાબર. ત્યારબાદ હવે હું અહીંયા કોફી કલર લઈશ અને યલો કલર લઈશ, બરાબર. તો હું એ કોફી, કોફી એટલે કે ડાર્ક અને પીળો એટલે કે લાઇટ કલર થઈ જશે, બરાબર. તો હવે મેં કોફી કલર લીધો, તમે અહીંયા જોઈ શકો છો પીળો અને કોફી કલરનું કોમ્બિનેશન છે. એ જ રીતે મેં અહીંયા પીળો અને કોફી કલરનું કોમ્બિનેશન લીધેલું છે. તો આ ત્રણ કોર્નર છે ત્યાં આપણે ડાર્ક એટલે કે કોફી કલર વડે શેડિંગ કરીશું, અને બાકીના આકારમાં આપણે પીળા કલર વડે કમ્પ્લીટ કરી દઈશું. આ એ જ રીતે આપણો સરસ મજાનો આકાર એટલે કે ફ્રી હેન્ડ તૈયાર થઈ જશે. તો તમે પણ આ જ રીતે સુંદર અને સરસ મજાનો ફ્રી હેન્ડ તૈયાર કરશો, બરાબર ને બાળ દોસ્તો. તમને આ પ્રવૃત્તિમાં ખૂબ મજા આવશે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે ત્રણેય કોર્નર મેં કોફી કલરથી કમ્પ્લીટ કરી દીધા છે. ત્યારબાદ હું અહીંયા યલો અક્કર એટલે કે ડાર્ક પીળો કલર લઈ અને અહીંયા સરસ મજાનો આકાર કલર વડે કમ્પ્લીટ કરી દઈશ. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, એ જ રીતે આ બાજુએ પણ કરી અને આકાર સુંદર મજાના રંગથી કમ્પ્લીટ કરી દેવાનો છે બાળ દોસ્તો. અને ત્યારબાદ હવે આપણે આ નીચેના શેપમાં કેવો કલર લઈશું, તો કે તમારો મનપસંદ કોઈ પણ કલર લઈ શકો છો, બરાબર ને. એમાં પણ આ જ રીતે શેડિંગ વડે આપણે આકારો કમ્પ્લીટ કરીશું. હું અહીંયા પેરોટ અને બ્લુ કલરનું કોમ્બિનેશન લઈ રહી છું. આ નાના એવા પાંદડા જેવા શેપમાં કોર્નરથી એટલે કે જ્યાં ખૂણો પડે છે ત્યાંથી હું પોપટી કલર અને બાકી બ્લુ કલર વડે આ આકારને કમ્પ્લીટ કરી દઈશ. હવે આ આકારમાં હવે શું બચ્યું, તો કે આ આકાર, બરાબર ને. તો એમાં હું મરૂન અને ગ્રીન કલર લઈશ, બરાબર. કોર્નરથી હું
મરૂન કલર પૂરીશ, જે અડધા શેપમાં પૂરી દેવાનો છે, જેમ તમે બધા બીજા આકારોમાં પૂર્યો છે એ જ રીતે મરૂન કલર આ રીતે અડધા આકારમાં પૂરવાનો છે. એ જ રીતે આ બાજુએ પણ, અને તમે જોઈ શકો છો તમારું ચિત્ર કેટલું સુંદર બની રહ્યું છે, બરાબર ને બાળ દોસ્તો? તો તમને પણ આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મજા આવશે અને રંગ તમે શેડિંગ કલર વડે જ પૂરશો, બરાબર ને? અને તમે શેડિંગ રંગ ભરતા પણ સરસ મજાનો શીખી ગયા હશો, બરાબર ને બાળ દોસ્તો? જોઈ શકો છો અડધા આકારમાં આપણે મરૂન રંગ પૂરી દીધો છે, ત્યારબાદ આ ગ્રીન રંગ અડધા આકારમાં પૂરી દેવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણું ચિત્ર કમ્પ્લીટ થવા આવી ગયું છે. ત્યારબાદ જુઓ બાળ દોસ્તો, બહારનું બેકગ્રાઉન્ડ એટલે કે આ જુઓ વ્હાઈટ બધું દેખાઈ રહ્યું છે, બરાબર? એ સારું લાગે છે? તો એમાં આપણે કંઈક નવું કરીએ. હા, તો આપણે સરસ મજાનું શેડિંગ કરતા શીખીશું. તો બ્લેક કલર લઈશ અને શેડિંગ રંગ ભરતા શીખવાડીશ. તમે બ્લેક કલરની જગ્યાએ કોઈ પણ રંગ લઈ શકો છો, બરાબર બાળ દોસ્તો? જુઓ બાળ દોસ્તો, પહેલાં એક સરસ મજાની અહીંયા બાજુમાં લીટી કરી દેવાની છે. ત્યારબાદ આમ ગોળ 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 ગોળ, પહેલાં ડાર્ક, પછી હાથ હલકો કરીને હાથને હલકો કરવાનો છે, અને લાઇટ 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 આવી રીતે રંગ ભરતું જવાનું છે. જુઓ બાળ દોસ્તો, આ રીતે તમારે સરસ મજાની ડાર્ક અને લાઇટ બોર્ડર વડે આ ચિત્રને સુંદર બનાવવાનું છે. જુઓ બાળ દોસ્તો, હું એક સાઈડ કરીને બતાવીશ, પછી તમારે બીજી સાઈડ તમારી જાતે કરી દેવાનું છે. ડાર્ક 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 ડાર્ક, પછી હાથ હલકો કરી અને લાઇટ કરી દેવાનું છે. જુઓ બાળ દોસ્તો, આ રીતે તમારે સરસ મજાનો રંગ ભરતા એટલે કે શેડિંગ કરતા શીખવાનું છે. જુઓ આ રીતે ગોળ 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 પેન્સિલ ફેરવવાની છે, અને ગોળ ગોળ ફેરવતા જતાં ડાર્ક અને લાઇટ એ રીતે તમારે શેડિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે જુઓ એક સાઈડ મેં કરી બતાવ્યું છે, ત્યારબાદ તમારે બીજી સાઈડ પણ કમ્પ્લીટ કરી દેવાનું છે. ત્યારબાદ જુઓ 8x12 આપણે લંબચોરસ દોરેલો હતો, એની બહાર મેં નાની એવી આ 1.5 સેન્ટીમીટરની લાઈન કરેલી છે, એમાં પણ હું બ્લેક રંગ પૂરી દઈશ. જુઓ તો હવે આપણું ચિત્ર જાણે કે સરસ મજાની પેઇન્ટિંગની ફ્રેમ બની ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. તો મને આશા છે કે તમે સરસ મજાના આવા રંગો શેડિંગ કલર પૂરી અને ચિત્ર કમ્પ્લીટ કરી દેશો બાળ દોસ્તો, બરાબર ને? તો તમે જોઈ શકો છો બાળ દોસ્તો, આ રીતે રંગ ભરી અને સરસ મજાનું ચિત્ર મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો મને આશા છે કે તમે પણ કમ્પ્લીટ કરી દેશો. તો વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.